આપણે એક વખતે અહીંયા તમાકુમાં ફરીથી જોવા આવ્યા છીએ કે જે અહીંયા યોગેશભાઈ છે, બડોલી તાલુકાનો, ઈડર તાલુકાનો બડોલી ગામ છે, જેની અંદર સોફ્ટો સોઇલ વપરાવી છે. તો યોગેશભાઈ, અમને તમે જણાવો કે સોફ્ટો સોઇલ વાપરવાથી પહેલાં શું પરિસ્થિતિ ને અત્યારે શું છે? પહેલાં સાહેબ, તમાકુમાં જે આપણે વિકાસ કહીએ ને, એ થોડો ઘણો નહોતો, સોફ્ટો સોઇલ ચડાયા પહેલાં. અચ્છા, સોફ્ટો સોઇલ ચડાયા પછી તમાકુનો વિકાસ, પાનાનો, મતલબ કે પાનાનો વિકાસ સારો એવો થાય છે. પ્લસ જમીન પોચી પડી છે. અચ્છા, જમીનની ફળદ્રુપતા વધી વધી છે. વધી જમીન નરમ થઈ. હા, જમીન નરમ થઈ. કેટલા દિવસ થયા વાપર્યા? અને એમાં જે જેડા જે આવે ને આપણે, જે આગિયા કે, એ આગિયામાં પણ સારું પરિણામ છે. એટલે કઈ રીતે પરિણામ? જમીન પોચી થઈ એટલે જમીન ફળદ્રુપતાના લીધે આગિયા બહુ ઉગી શકતા નથી. બહુ નથી. આ બાજુ ઇફેક્ટ થોડી વધારે હતી જેડાની. હા હા, એટલે ભાગ્યો કે તો શેઠ, આપણા આ બાજુ જે જેડા પેલા દેખાતા એ નહીં, એ નથી દેખાતા એમ ને. ચડાયા પછી સોફ્ટો સોઇલ. આ પોઈન્ટ સારું કહેવાય કે જે તમાકુની અંદર જે આગિયા ફૂટી જવાની જે પ્રોબ્લમ છે બધાને, એ જમીન સોફ્ટ થવાના લીધે ફૂટી શકે નથી. બરાબર છે. હવે પત્તાની જે એની જે થિકનેસ છે એ કેવી લાગે તમને? થિકનેસ સારી છે. આપડે 25-26 દિવસ સરેરાશ આજે થાય છે. અને જમીન તમે નરમ પડી, જરા મને બતાવો ને, જમીન નરમ પડી છે. આ પાર્ટિકલ્સ મતલબ છૂટા પડે છે. હા, તો પહેલા શું હતું? પહેલા કડક હતી જમીન. હમ હમ, થોડી પિયત આપતા ને. એ પિયત આપ્યા પછી પણ જેમ ફરીથી પિયત આપવાનો ટાઈમ થાય ત્યાં સુધી કડક રહેતી, કડક રહેતી. અને એ આના પહેલા મતલબ તમે જમીન કેવી હતી? મતલબ કે આ ટાઈપની આવી, મતલબ કે જે આમ હાર્ડ ફોર્મમાં હતી આવી? હા, હાર્ડ ફોર્મમાં. હાર્ડ ફોર્મમાં જે આ રીતના હોય ને, આ રીતના પાણી વગર જે એવી કડક રહેતી, કડક રહેતી. નીચેના લેયરમાં બી ફરક પડે. હા, આમ ખોતરીને તમે કોઈ છોડ જોયો ખરી? આમ ખોતરીને જોયો તો, એક છોડ જોયો તો. હા હા, ફિટિંગમાં તો જોયો તો. તો એમાં મૂળનો વિકાસ બી સારો છે. મૂળ લાંબા હતા? લાંબા લાંબા. કેવા? વ્હાઈટ 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 હતા, લાંબા હતા. નેચરલ જે હોય ને મૂળ. અચ્છા, એ રીતના વ્હાઈટ હતા અને વિકાસ બી સારો એવો છે મૂળનો. તો આ આપણે જોઈએ છે કે જે તમાકુની અંદર નેચરલ કલર છે આ આ બધું, અને એની જાડાઈ, ઉમાસ, આની જે થિકનેસ અને સંખ્યા બી સારી એવી આપણે જોઈ શકીએ તમાકુની અંદર, અને સારો વિકાસ છે. આજે કેટલા દિવસ છે આને તમાકુ? તમાકુ વાવેતરના લગભગ સાહેબ 2 મહિના 10-1 દિવસ થયા. 70 દિવસથી છે સાહેબ આ તમાકુ. બડોલી તાલુકા, ઈડર તાલુકાનો બડોલી ગામ છે, જે 70 દિવસમાં તમાકુ થઈ છે. અહીંથી આપણે જુઓ તો બધા જ પત્તાની જે થિકનેસ, જાડાઈ અને એની જે કહેવાય ને સંખ્યા બી સારી હોય છે. કેટલા નંગ અહીંયા રાખો છો તમે? સરેરાશ 9-10 પત્તા રાખી. 9-10 પત્તા રાખો? ઘણા 7-8 બી રાખો છો. અચ્છા, ઓકે. તો તમારું શું કહેવું છે સોફ્ટો સોઇલ વિશે? સોફ્ટો સોઇલ પ્રોડક્ટ સારી છે, વપરાય. તમને કેવી રીતે વાપરવાનો ઈચ્છા થઈ? વાપરવાનો અનુભવ જ્યારે પાડોશીમાં હતા ને, જે પીકે પટેલ, પીકે પટેલ, એમને બટાકામાં વાપર્યું હતું. હા હા, એમના મોઢે બી ચર્ચા સાંભળેલી સોફ્ટો સોઇલ વાપરવા જેવું. જો ખેડૂત મિત્રો, એક બહુ સરસ એમણે બી વાત કરી, અને એક વસ્તુ કે જો જે બી કંઈ બી આપણા ખેતીમાં યોગેશભાઈ પ્રોબ્લેમ્સ બધી આવે છે ને, મૂળમાં ફંગસ આવી જાય, મૂળમાં કોવારો થઈ જવો, પાણી ભરાઈ રહેવું, બરાબર, એના લીધે જે આ બધું પ્રોબ્લેમ જમીન હાર્ડ થવાના હોય છે. હવે જમીન સોફ્ટ તાત્કાલિક ધોરણે કરવી હોય તો આપણને સોફ્ટ સોઇલ વાપરવાથી જે જમીન સોફ્ટ થઈ જાય છે, એના લીધે જે ઇનડાયરેક્ટલી આપણને બધા બેનિફિટ મળે છે કે પ્રોડક્શનમાં વધારો થાય. એક તો તમાકુમાં તો બહુ સરસ યોગેશભાઈ વાત કરી કે જે આગિયા ફૂટી જાય છે એ નથી ફૂટ્યા, એ બહુ સારી કહેવાય. કેમ કે એનું કારણ આ બાજુ થોડી ઇફેક્ટ હતી સાહેબ, સોફ્ટ સોઇલ ચડાયા પહેલા ઇફેક્ટ હતી. અચ્છા, પછી ખાસ જોવા મળી નથી, પછી ઇફેક્ટ ના મળી, પછી મળી એટલે ત્યાં સ્ટોપ થઈ. એટલે આપણે આનાથી એક વસ્તુ નક્કી થાય કે જમીન જેટલી તમારા પાસે તૈયાર હોય
કે આમ પહોંચી હોય, મુલાયમ હોય, ફળદ્રુપતા હોય, તો આપણને લગભગ એ પોતે ફાઇટ કરી લે છે અને પોતે નેચરલી સોર્સિસથી બેક્ટેરિયા દ્વારા પોતાનું ન્યુટ્રિશન ઉઠાવી બી લે છે. એટલે આ બધું પણ મૂળ શું છે, બેઝિકલી જમીનને સોફ્ટ રાખવી પડશે. અને એ બી કેવી કે આજે પાક લેવો છે તો આજે સોફ્ટ જોઈશે, એવું નહીં કે ચાર મહિના, ત્રણ મહિના કે છ મહિના પછી થાય, આજે જોઈશે. એટલા માટે જે સોફ્ટ સોઇલનું જે જન્મ થયો કે ભાઈ તાત્કાલિક ધોરણે કે આજે લખ્યું છે કે તમે 5-7 જ દિવસમાં તમે જોઈ લો કે રિઝલ્ટ મળે છે કે 100% જમીનને નરમ થઈ જાય છે. આ સ્લોગન જે લખ્યું છે યોગેશભાઈ, તો તમને આનું અઠવાડિયામાં કઈ ફરક પડ્યો જમીનમાં કે દેખાણો સાહેબ કે વધારે સમય દેખાય કે ઓછા સમયમાં દેખાય? 10-1 દિવસમાં ફરક તો ચાલુ થઈ ગયો હતો, દેખાણો થઈ ગયો હતો, દેખવાનું ચાલુ થઈ ગયો હતો. આજે આપણે જોઈ શકીએ એનું રિઝલ્ટ જે રીતે યોગેશભાઈ કીધું કે જમીન એકદમ પાર્ટિકલમાં ફેરાઈ ગઈ છે, નરમ છે, સોફ્ટ છે. તો ખેડૂત મિત્રો, આ વસ્તુ આપણે ખરેખર ધ્યાનમાં લેવા જેવી છે કે આમાં આગ્યા નથી, આગ્યા નથી. કેમ? આ મોટું આપણું રિઝલ્ટ છે, કેમ કે જમીન નરમ છે ને એટલે એની તાકાત જે અવળી કરવાની જગ્યાએ પછી સીધી જ કરે છે. પ્લાન્ટની અંદર એક ખાસિયત છે, એનો બી એક રીઝન છે. આપણે આ સમજી શકીએ છીએ કે આપણને આ બેનિફિટ થયા છે અને એના લીધે જમીન સોફ્ટ થવાના લીધે તમાકુમાં વિકાસ થયો છે. પછી જ્યાં એના ડેમેજ જે હતા પહેલા, એ ડેમેજ હવે આગળ વધ્યો નહીં. કેમ યોગેશભાઈ? વધ્યો નથી સાહેબ, ત્યાં ત્યાં સ્ટોપ થઈ ગયો છે. નાકા આજે ઓલું ટાપુ દેખાય છે, વાખા હેતરમાં થઈ ગયો. સાચું, તો આ આપણને એક ફાયદો થયો છે. તો ખેડૂત મિત્રો, અમારા યોગેશભાઈ હતા અને વિસ્તૃત માહિતી તમારા લેવી હોય, મળવું હોય તો યોગેશભાઈ સાથે કોન્ટેક કરી શકો છો. યોગેશભાઈ, તમારો નંબર શેર કરી શકો છો? 75-67-81-32 અને ગામ બડોલી, તાલુકો ઈડર. તાલુકો ઈડર, ઓકે. યોગેશભાઈ, બીજું શેનું, બીજે શેમાં વાપરી છે? તમાકુમાં જ વાપરી સાહેબ, અડધી સુધી મેં પણ વરિયાળીનું વાવેતર છે એમાં વાપરવાની ઈચ્છા છે. અચ્છા, અને 1.5 લિટર જે વાપર્યું તમે શેમાં વાપર્યું? એ આમાં વાપર્યું છે, 1.5 લિટર આમાં વાપર્યું. બાકીનું પેલી ઓલી તમાકુમાં વાપર્યું, બીજી તમાકુ. મતલબ ટોટલી તમે બે કેરવા ખરીદી અને ટોટલી અમને બે ચાર આવી જ છે, પણ તમાકુમાં વાપરેલું છે પ્રોડક્ટ. ઓકે, ના વરિયાળીમાં બી વાપરજો. વરિયાળીમાં બી જે પ્રોબ્લેમ્સ આવે છે ને ગુંદરિયાનો, એ નહીં આવે. પછી રૂટ્સમાં એને દાણામાં બેઠક છે, એમ દાણાનું જે વરિયાળીનું પેટ મોટું થઈ જશે, એટલે કે એને દાણાની દાણાનું વજનદાર થશે, મોટું થશે. આ બધા બેનિફિટ થશે. તો વિસ્તૃત માહિતી લેવી હોય તો સોફ્ટ સોઇલ માટે અમારા હરીફભાઈ બી છે, તમારા વિડર વડાલી ખેડવામાં તાલુકામાં મહેનત કરી રહ્યા છે. એમની જ મહેનતથી યોગેશભાઈની મુલાકાત થઈ અને આપી છે, અને નંબર બી છે ડિસ્પ્લે પર, તમે એમના સાથે બી વાત કરી શકો છો. અને તાલુકા જિલ્લા લેવલે કોઈ ડીલરશીપ માટે હોય તો ઇન્કવાયરી આવકારીએ છીએ.